નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ સાતની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં જે સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ જોઈએ છીએ, જેમાં પાઠ 13મો આવે છે સંસાધનોનું જતન અને સંરક્ષણ. આ પાઠને લગતા જે કંઈ સ્વાધ્યાય પોથીના અલગ અલગ નાના મોટા દરેક પ્રશ્ન જવાબ છે એમની આપણે ચર્ચા કરીશું. તો વિડીયો અંત સુધી જોજો, આમાંથી ઘણા બધા મોસ્ટ ઓફ પ્રશ્નો પરીક્ષામાં પણ પૂછાઈ શકે. અલગ અલગ આવા પ્રશ્ન જવાબ જોવાથી તમારા જ્ઞાનમાં પણ વધારો થશે અને આવનારી પરીક્ષાની પણ તૈયારી થશે. તો વિડીયો જોવાનું ચૂકતા નહીં. અલગ અલગ આવા ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે, જોવા હોય તો ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં જશો અને નીચે તમને ધોરણ સાતનું સ્વાધ્યાય પોથીનું પ્લેલિસ્ટ સાથે ધોરણ સાતના બીજા વિષયના પ્લેલિસ્ટ જોવા મળશે, જેમાં ઘણા બધા બીજા વિડીયોઝ મુકાઈ ગયા છે મોસ્ટ ઓફ પ્રશ્ન તરીકે આવનારી પરીક્ષામાં એમાંથી પૂછાઈ શકે. તો એમાંથી તમે તૈયારી પણ કરી શકો છો. નવા વિદ્યાર્થી મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર ક્લિક કરીને ઓલ નોટિફિકેશન કરી દેવાનું, એટલે શું થાય કે નવા જેટલા વિડીયોઝ મુકાય તો એની નોટિફિકેશન તમને ફ્રી ઓપમાં સૌ પ્રથમ જોવા મળે, બરાબર. કયો વિડીયો મુકાયેલો છે ખ્યાલ આવી જાય. તો આ વિડીયોની શરૂઆત કરીએ. એમાં પ્રશ્ન નંબર પહેલો, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ક્રમક્ષર પ્રમાણે આપેલા ખાનામાં લખવાનું છે. એમાં સંસાધનના આધારે વિકલ્પો જોઈએ. પહેલું છે, સંસાધનોને મુખ્ય કેટલા જૂથોમાં વહેંચવામાં આવે છે? તો જવાબમાં એ ઓપ્શન આવશે, બે જૂથોમાં વહેંચવામાં આવે છે. બીજું, જૈવિક સંસાધનો કયા છે? તો જૈવિક સંસાધનો જંગલો અને પ્રાણીઓ છે. તો જવાબમાં સી ઓપ્શન આવશે. ત્રીજું, અજૈવિક સંસાધનો કયા છે? તો અજૈવિક સંસાધનોમાં જળ અને જમીન છે. જવાબમાં ડી ઓપ્શન આવશે. ચોથું છે, ક્યુ સંસાધન નવીનીકરણીય સંસાધન છે? એના જવાબમાં સૂર્યપ્રકાશ આવે. જવાબમાં બી ઓપ્શન. પાંચમું, ક્યુ સંસાધન નવીનીકરણીય સંસાધન છે? તો એના જવાબમાં ખનિજ તેલ આવે. તો જવાબમાં ડી ઓપ્શન. છઠ્ઠું, ખનિજો કયા પ્રકારના સંસાધનો છે? તો ખનિજો છે નવીનીકરણીય છે. જવાબમાં એ ઓપ્શન આવશે. ભૂમિ સંસાધનની વાત કરીએ, જેમાં પહેલું, ભારતીય કૃષિ સંશોધન પરિષદે ICAR ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચી છે? તો 8 પ્રકારમાં વહેંચી દીધી છે. તો જવાબમાં સી ઓપ્શન. બીજું, જમીનના ધોવાણ માટે નીચેના પૈકી ક્યુ પરિબળ જવાબદાર ન ગણી શકાય? તો વન્ય પ્રાણી જીવન છે એ જવાબદાર પરિબળ નથી. જવાબમાં એ ઓપ્શન આવશે. ત્રીજું, ઢોળાવવાળી જમીનમાં કઈ પદ્ધતિથી ખેતી કરવી જોઈએ? તો પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. તો જવાબમાં ડી ઓપ્શન આવશે. પછી જળ સંસાધનના આધારે જોઈએ. પહેલો વિકલ્પ, પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે કેટલા ટકા જેટલું છે? તો 3% જેટલું છે. તો જવાબમાં એ ઓપ્શન. બીજું, પૃથ્વી પર જળ સંશોધનના મુખ્ય સ્ત્રોત કયો છે? તો જળ સંશોધનનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. તો જવાબમાં ડી ઓપ્શન આવશે. ત્રીજું, નીચેનામાંથી સિંચાઈના માધ્યમો કયા છે? તો કૂવા, નહેર અને તળાવ દ્વારા સિંચાઈ કરી શકીએ. તો જવાબમાં ડી ઓપ્શન આવશે. આપેલ તમામ ખનિજ સંસાધનના આધારે પહેલો વિકલ્પ જોઈએ. માનવ વિકાસનો પ્રથમ તબક્કો કયો છે? તો પાષાણયુગ છે માનવ વિકાસનો પ્રથમ તબક્કો છે. તો જવાબમાં બી ઓપ્શન. બીજું, માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો હશે? તો તાંબાનો ઉપયોગ શરૂ કર્યો હશે. તો જવાબમાં ડી ઓપ્શન. ત્રીજું, કયા પદાર્થો આજે ખૂટી જવાના આવીને ઊભા છે? તો જવાબમાં એ ઓપ્શન આવશે, પેટ્રોલિયમ પદાર્થો. ચોથું, માનવ વિકાસના તબક્કામાં વર્તમાન સમયને કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબમાં ડી ઓપ્શન આવશે, અણુયુગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વન અને વન્ય જીવ સંસાધનો ઉપર પહેલો વિકલ્પ જોઈએ. કયા વૃક્ષના લાકડામાંથી ફર્નિચર બનાવવામાં આવે છે? તો જવાબમાં એ ઓપ્શન આવશે, સાલના. બીજું, ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે? તો સૌથી વધારે જંગલો અંદમાન નિકોબાર ટાપુ ઉપર જોવા મળે છે. તો જવાબમાં સી ઓપ્શન. ત્રીજું, વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 21 માર્ચે વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે. તો જવાબમાં સી ઓપ્શન. ચોથું, વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ પર્યાવરણ દિવસ છે 5 જૂને ઉજવવામાં આવે છે. તો જવાબમાં આવશે એ ઓપ્શન. પાંચમું, ગુજરાતનું ક્યુ સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે? તો એમાં નળ સરોવર આવશે. તો જવાબમાં સી ઓપ્શન. છઠ્ઠું છે, ગુજરાતમાંથી ક્યુ પ્રાણી સંપૂર્ણપણે લુપ્ત થયેલ છે? તો વાઘ છે સંપૂર્ણપણે લુપ્ત થયેલ છે. તો જવાબમાં એ ઓપ્શન. સાતમું, ભારતમાંથી ક્યુ પ્રાણી સંપૂર્ણપણે લુપ્ત થયેલ છે? તો ચિત્તો છે ભારતમાંથી લુપ્ત થયેલું પ્રાણી છે. તો જવાબમાં સી ઓપ્શન. આઠમું, સિંહ ગુજરાતના કયા જંગલોમાં વસે છે? તો સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં વસે છે. તો જવાબમાં બી ઓપ્શન. નવમું, ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો રાજ્ય પક્ષી સુરખાબ છે. જવાબમાં એ ઓપ્શન આવશે. દસમું, નીચેનામાંથી ક્યુ પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે? તો સુરખાબ છે કચ્છના રણમાં જોવા મળે છે. તો જવાબમાં બી ઓપ્શન આવશે.
રણ પ્રદેશનું જીવન એના આધારે પહેલો વિકલ્પ, વિશ્વનું સૌથી મોટું રણ ક્યું છે? તો સહારાનું રણ સૌથી મોટું છે, તો જવાબમાં સી ઓપ્શન. બીજું, લડાખ ક્ષેત્રની મુખ્ય નદી કઈ છે? લડાખ ક્ષેત્રની મુખ્ય નદી સિંધુ નદી છે, જવાબમાં સી ઓપ્શન આવશે. ત્રીજું, લડાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? તો યાક છે ત્યાં જોવા મળે છે, જવાબમાં એ ઓપ્શન. ચોથું છે, લડાખના મોટાભાગના લોકો કયો ધર્મ પાળે છે? તો બૌદ્ધ ધર્મ પાળે છે ત્યાંના લોકો, જવાબમાં બી ઓપ્શન આવશે. પાંચમું, લડાખનું મુખ્ય શહેર કયું છે? લડાખનું મુખ્ય શહેર કયું છે? લેહ, જવાબમાં બી ઓપ્શન. છઠ્ઠું, સહારાના રણમાં કયા વૃક્ષોથી ઘેરાયેલા રણદ્વીપો આવેલા છે? તો ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા રણદ્વીપો જોવા મળે છે ત્યાં, તો જવાબમાં સી ઓપ્શન. સાતમું, સહારાના રણ પ્રદેશમાં કઈ નદી આવેલી છે? તો નાઇલ નદી ત્યાં આવેલી છે, તો જવાબમાં એ ઓપ્શન. આઠમું, કયા કારણે લડાખને નાના તિબેટ તરીકે ઓળખવામાં આવે છે? જવાબમાં સી ઓપ્શન આવશે, તિબેટીયન સંસ્કૃતિના કારણે. નવમું આવશે, લડાખ બીજા કયા નામથી ઓળખાય છે? તો લડાખ બીજા ખાપા ચાંદ તરીકે ઓળખાય છે, તો જવાબમાં સી ઓપ્શન. દસમું, કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે કયા વૃક્ષો વાવવામાં આવે છે? ગાંડા બાવળને વાવવામાં આવે છે, તો જવાબમાં બી ઓપ્શન. અગિયારમું છે, નીચેના પૈકી કયું પ્રાણી કચ્છના રણમાં જોવા મળે છે? તો ઘુડખર ત્યાં જોવા મળે છે, તો જવાબમાં સી ઓપ્શન આવશે. બારમું છે, કચ્છના રણનો મુખ્ય ખેતી પાક કયો છે? તો કચ્છના રણનો મુખ્ય ખેતી પાક બાજરી છે, તો જવાબમાં બી ઓપ્શન. બીજો પ્રશ્ન છે, યોગ્ય શબ્દો કે અંકો વડે નીચે આપેલી ખાલી જગ્યાને પૂરવાની છે, જેમાં સંસાધનને આધારે પહેલી ખાલી જગ્યા જોઈએ. પૃથ્વી પર મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને ખાલી જગ્યા કહે છે, જવાબમાં આવશે સંસાધન. બીજું છે, જે સંસાધનો અખૂટ હોય છે તે ખાલી જગ્યા કઈ સંસાધનો છે? તો એમાં આવશે નવીનીકરણીય સંસાધનો. ત્રીજું છે, જે સંસાધનો એકવાર વપરાઈ ગયા પછી પુનઃપ્રાપ્ત થતા નથી કે ઉત્પન્ન કરી શકાતા નથી તે ખાલી જગ્યા સંસાધનો છે, તો જવાબમાં આવશે અનવીનીકરણીય સંસાધનો. ભૂમિ સંસાધનમાં પહેલી ખાલી જગ્યા, જમીનનું ધોવાણ અટકાવવા માટે ઢોળાવવાળી જમીનમાં ખાલી જગ્યા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ, એમાં ક્યાં આવશે પગથિયા પદ્ધતિ. બીજું, ખાલી જગ્યા એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી, તેમાં આવશે ભૂમિ સંરક્ષણ. જળ સંસાધનમાં પહેલી ખાલી જગ્યા, બધા જ જળ સ્ત્રોતો ખાલી જગ્યાના આભારી છે, તો એમાં આવશે વરસાદ. બીજું, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે, તો એમાં આવશે નદી. ત્રીજું, જળ એ આપણી ખાલી જગ્યા સંપદા છે, તો એમાં આવશે સહિયારી. ખનિજ સંસાધનમાં પહેલી ખાલી જગ્યા, માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખાલી જગ્યાના નામ પરથી ઓળખાય છે, તો એમાં આવશે ખનિજોના નામ. બીજું, ખાલી જગ્યા પદાર્થો જેવા ખનિજ ખૂટી જવાના આરે આવીને ઊભા છે, તો એમાં આવશે પેટ્રોલિયમ પદાર્થો. ત્રીજું, ખનિજ સંસાધનોનો ખૂબ ખાલી જગ્યા ઉપયોગ કરવો જોઈએ, તો એમાં આવશે કરકસર ભર્યો. પછી, વન અને વન્ય જીવ સંસાધન, એમાં પહેલું આવશે, ભારતમાં સૌથી વધુ જંગલો ખાલી જગ્યા દ્વીપ સમૂહમાં આવેલા છે, તો એમાં આવશે અંદમાન અને નિકોબાર. બીજું, ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રના ખાલી જગ્યા ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે, એમાં આવશે 11.18%. ત્રીજું છે, ભારતની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર દેશના કુલ ભૂમિભાગના ખાલી જગ્યા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ, એમાં આવશે 33%. ચોથું છે, જૈવ વિવિધતા દિવસ ખાલી જગ્યા ઉજવવામાં આવે છે, તેમાં આવશે 29 ડિસેમ્બરમાં. પાંચમું છે, વન સંરક્ષણ માટે શાળામાં ખાલી જગ્યાની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરવી જોઈએ, એમાં આવશે ઇકો ક્લબની રચના. છઠ્ઠું છે, ખાલી જગ્યા ગેંડો ભારતનું વિશિષ્ટ પ્રાણી છે, તો એમાં આવશે એક સિંગી ગેંડો. સાતમું છે, ગુજરાતની નર્મદા તાપી અને સાબરમતી નદીઓમાં જોવા મળતી ખાલી જગ્યા સંકટમાં છે, એમાં આવશે જળ બિલાડી. આઠમું, પ્રાચીન સમયમાં સમ્રાટ ખાલી જગ્યા વન્ય જીવોના સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા, એમાં આવશે સમ્રાટ અશોકે. રણ પ્રદેશનું જીવન, એમાં પહેલી ખાલી જગ્યા, લડાખ એ ભારતનું ખાલી જગ્યા રણ છે, તો એમાં આવશે ઠંડુ રણ. બીજું, લડાખના લોકો ખાલી જગ્યાના દૂધમાંથી પનીર બનાવે છે, એમાં આવશે યાક. ત્રીજું, લડાખને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવ્યા છે, તો એમાં આવશે નાના તિબેટ. ચોથું, ખાલી જગ્યા તેના પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે, તો એમાં આવશે લડાખ. પાંચમું, કચ્છનું રણ ગુજરાતના ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે, તો એમાં આવશે કચ્છ. છઠ્ઠો, કચ્છના વિસ્તારમાં ખાલી જગ્યા વિસ્તાર આવેલો છે, તો એમાં આવશે બન્ની વિસ્તાર. સાતમું, કચ્છમાં ખાલી જગ્યા ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે, તો એમાં આવશે પ્રવાસન ઉદ્યોગ. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરવાની છે. સંસાધનના આધારે પેલું ખરા ખોટા. માનવીની જરૂરિયાતો મર્યાદિત છે, એમાં આવશે ખોટું. બીજું, જંગલો સૂર્યપ્રકાશ વગેરે નવીનીકરણીય
સંસાધનો છે, એમાં આવશે સાચું. ત્રીજું, કોલસો એ અનવીનીકરણીય સંસાધન છે, એમાં આવશે સાચું. ભૂમિ સંસાધનમાં પહેલું, જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે ભૂકંપ દ્વારા થાય છે, એમાં આવશે ખોટું. બીજું, જમીનનું ધોવાણ અટકાવવા માટે પડતર જમીનનો પર દિવાલો બાંધવી જોઈએ, એમાં આવશે ખોટું. ત્રીજું, ભૂમિ સંરક્ષણ એટલે જમીનમાં રાસાયણિક ખાતરો નાખીને જમીનની ગુણવત્તા જાળવવી, એમાં આવશે ખોટું. જળ સંસાધનમાં પહેલું, જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે, એમાં આવશે ખોટું. બીજું, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદી છે, એમાં આવશે સાચું. ત્રીજું, જળ એ આપણી વ્યક્તિગત સંપદા છે, એમાં આવશે ખોટું. ખનિજ સંસાધનમાં પહેલું, માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી ઓળખાય છે, એમાં આવશે સાચું. બીજું, ભારતની આઝાદી પછી ખનિજોનું મહત્ત્વ અનેક ગણું વધી ગયું છે, એમાં આવશે ખોટું. ત્રીજું, ખનિજ સંસાધનોનું સંરક્ષણ પણ એક પ્રકારની બચત જ છે, એમાં આવશે સાચું. વન અને વન્યજીવ સંસાધન, એમાં પહેલું, વાંસમાંથી ટોપલા કાગળ અને રેયોન બનાવી શકાય છે, એમાં આવશે સાચું. બીજું, જંગલો જમીનનું ધોવાણ કરે છે, એમાં આવશે ખોટું. ત્રીજું, ભારતમાં જંગલોનું પ્રમાણ આશરે 23% જેટલું છે, એમાં આવશે સાચું. ચોથું, વિશ્વ પર્યાવરણ દિન 15 જૂને ઉજવવામાં આવે છે, એમાં આવશે ખોટું. પાંચમું, વન્ય પ્રાણી દિવસ 4 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે, એમાં આવશે સાચું. છઠ્ઠું, જૈવ વિવિધતા દિવસ 1 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે, એમાં આવશે ખોટું. સાતમું, ભારતમાં એકસિંગી ગેંડો કર્ણાટકના જંગલોમાં વસે છે, એમાં આવશે ખોટું. આઠમું, સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે, એમાં આવશે સાચું. રણ પ્રદેશનું જીવન, પહેલું, યાક સહરાના રણનું મુખ્ય પ્રાણી છે, એમાં આવશે ખોટું. બીજું, સહરાના રણ વિસ્તારમાં કોલસો મળે છે, એમાં આવશે ખોટું. ત્રીજું, સિંધુ એ લડાખ વિસ્તારની મુખ્ય નદી છે, એમાં આવશે સાચું. ચોથું, લડાખમાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1A પસાર થાય છે, એમાં આવશે સાચું. પાંચમું, કચ્છના રણનો એક વિસ્તાર સફેદ રણ તરીકે જાણીતો છે, એમાં આવશે સાચું. છઠ્ઠું, કચ્છના નાના રણમાં સુરખાબ એટલે કે ફ્લેમિંગો જોવા મળે છે, એમાં આવશે ખોટું. સાતમું, કચ્છનું સોનેરી શિયાળ લુપ્ત થવાને આરે છે, એમાં આવશે ખોટું. ચોથો પ્રશ્ન, બંધબેસતા જોડકા જોડો, અવિભાગ સમય બ વિભાગ જોતો જવાના, જેમાં સંસાધનના આધારે જોડકું છે. પહેલું છે ભૂમિ જળ ખનિજો જંગલો, તેમાં શું આવશે, કુદરતી સંસાધનો છે તો પહેલામાં ચોથું. બીજું, ઇજનેરી યંત્રો ઇમારતો એ કેવા કહેવાય, માનવ નિર્મિત સંસાધનો કહેવાય, તો બીજામાં આવશે પહેલું. ત્રીજું છે સૂર્યપ્રકાશ, તો એ નવીનીકરણીય સંસાધન કહેવાય, તો ત્રીજામાં આવશે પાંચમું. ચોથું છે કોલસો, કોલસો છે એ અનવીનીકરણીય સંસાધન છે, તો ચોથામાં આવશે બીજું. વન અને વન્યજીવ સંસાધનની વાત કરીએ, વિભાગ કાર્યક્રમો આપ્યા છે, વિભાગ ભવની અંદર ઉજવણીના દિવસો આપ્યા છે. પહેલું છે વિશ્વ વન દિવસ, તો એ 21 માર્ચે ઉજવાય છે, તો પહેલામાં પાંચમું. બીજું, વિશ્વ પર્યાવરણ દિવસ, તો એ 5 જૂને ઉજવાય છે, તો બીજામાં ચોથું. ત્રીજું, વન્ય પ્રાણી દિવસ, એ 4 ઓક્ટોબરે ઉજવાય છે, તો ત્રીજામાં બીજું. ચોથું, જૈવ વિવિધતા દિવસ, તો એ 29 ડિસેમ્બરે ઉજવાય છે, તો ચોથામાં આવશે પહેલું. રણ પ્રદેશનું જીવન, વિભાગ પ્રમાણે વિભાગ બ જોડતા જઈએ. પહેલું, વિશ્વનું સૌથી મોટું રણ, તો એ છે સહરાનું રણ, પહેલામાં ત્રીજું આવશે. બીજું, રણનું મુખ્ય પ્રાણી એ છે ઊંટ, તો બીજામાં પાંચમું આવશે. ત્રીજું, ભારતનું ઠંડુ રણ એ છે લડાખ, તો ત્રીજામાં પહેલું આવશે. ચોથું, લડાખનું મુખ્ય શહેર, એમાં આવશે લેહ, ચોથામાં બીજું આવશે. પ્રશ્ન પાંચમો છે, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો, એમાં સંસાધનના આધારે જોઈએ. પહેલું, કુદરતી સંસાધન એટલે શું, તેનો જવાબ છે, પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા હવા, જળ, જમીન, વનસ્પતિ, ખનિજો વગેરેના સ્વરૂપમાં મળતા કુદરતી તત્વો કે પદાર્થોને કુદરતી સંસાધન કહે છે. બીજું છે, સંસાધનોને સામાન્યતઃ કેટલા જૂથોમાં વહેંચવામાં આવે છે અને ક્યાં ક્યાં, એનો જવાબ છે, સંસાધનોને સામાન્યતઃ 2 જૂથોમાં વહેંચવામાં આવે છે. પહેલું, કુદરતી સંસાધનો અને બીજું, માનવ નિર્મિત સંસાધનો. ત્રીજું, સંસાધનનું સંરક્ષણ કોને કહે છે, તેમનો જવાબ છે, કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ અને સુયોજિત ઉપયોગ માટે કરવામાં આવતા યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનનું સંરક્ષણ કહે છે. ચોથું છે, નવીનીકરણીય સંસાધનો કોને કહેવાય, જવાબ છે, જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તે અખૂટ હોય છે તેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે, દાખલા તરીકે સૂર્યપ્રકાશ, જંગલો. પાંચમું, અનવીનીકરણીય સંસાધનો કોને કહેવાય, જવાબ છે, જે સંસાધનો એકવાર વપરાઈ ગયા પછી પુનઃપ્રાપ્ત
થતા નથી કે ઉત્પન્ન કરી શકાતા નથી તેને અનવીનીકરણીય સંસાધનો કહેવાય છે, દાખલા તરીકે ખનિજ તેલ, કુદરતી વાયુ. ત્યારબાદ આવે છે ભૂમિ સંસાધન. પહેલું, ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા અને માટીની રજથી બનેલું પૃથ્વીનું પડ ક્યાં નામે ઓળખાય છે? જવાબ છે, ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા અને માટીની રજથી બનેલું પૃથ્વીનું પડ રેગોલિથ નામે ઓળખાય છે. બીજું, જમીનનું ધોવાણ એટલે શું? જવાબ છે, જમીનનું ધોવાણ એટલે વહેતું પાણી અને પવન જેવા કુદરતી પરિબળો દ્વારા જમીનની માટીના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું. ત્રીજું છે, ભૂમિ સંરક્ષણ એટલે શું? જવાબ છે, ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી. તે જળ સંસાધનમાં પહેલું, જળ સંસાધનોમાં કોનો સમાવેશ થાય છે? જવાબ છે, જળ સંસાધનોમાં મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે. બીજું, પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબ છે, પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. ત્રીજું, પૃષ્ઠીય જળસ્ત્રોતોમાં કોનો સમાવેશ થાય છે? જવાબ છે, પૃષ્ઠીય જળસ્ત્રોતોમાં નદીઓ, સરોવરો, તળાવો, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે, તેમાં મુખ્ય સ્ત્રોત નદી છે. ચોથું, વૃષ્ટિ જળ સંચય માટે શેનું નિર્માણ કરવું જોઈએ અથવા કરવું જરૂરી છે? જવાબ આવશે, વૃષ્ટિ જળ સંચય માટે ખાડાઓ, કૂવા, બંધારા, ખેત તલાવડીઓ, સોર્સ કૂવા વગેરેનું નિર્માણ કરવું જરૂરી છે. ખનિજ સંસાધનમાં પહેલું, માનવીની વિકાસ યાત્રાને કયા કયા તબક્કામાં વહેંચવામાં આવે છે? તેમનો જવાબ છે, માનવીની વિકાસ યાત્રાને આ ચાર તબક્કામાં વહેંચવામાં આવે છે. પહેલું પાષાણ યુગ, બીજું તાંબ્ર યુગ, ત્રીજું કાંસ્ય યુગ અને ચોથું લોહ યુગ. વર્તમાન સમયના અણુ યુગનો પણ તેમાં સમાવેશ કરવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, કેટલાક ખનિજો ખૂટી જવાનો ભય સાથી ઊભો થયો છે? એનો જવાબ છે, ઔદ્યોગિક ક્રાંતિ પછી તકનીકી વિકાસ અને વધતી જતી વસ્તીને માંગને લીધે ખનિજોનો ઉપયોગ ચરમસીમાએ પહોંચ્યો છે, તેથી કેટલાક ખનિજો ખૂટી જવાનો ભય ઊભો થયો છે. વન અને વન્ય જીવ સંસાધન. પહેલું, જંગલોમાંથી કઈ કઈ વસ્તુઓ મળે છે? જવાબ થશે, જંગલોમાંથી લાકડા, લાખ, ગુંદર, ટર્પેન્ટાઇન, મધ, ઔષધિઓ વગેરે વસ્તુઓ મળે છે. બીજું, આજે ભારતમાં જંગલો સાથી ખૂબ ઝડપથી ઘટી રહ્યા છે? જવાબ છે, માનવીની જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગો માટે કાચો માલ મેળવવો, ઇમારતી લાકડા મેળવવા, શહેરીકરણ વગેરે કારણોસર આજે ભારતમાં જંગલો ખૂબ ઝડપથી ઘટી રહ્યા છે. ત્રીજો પ્રશ્ન, ભારતમાં એકસિંગી ગેંડા ક્યાં વસે છે? જવાબ છે, ભારતમાં એકસિંગી ગેંડા અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રમાં વસે છે. ચોથો પ્રશ્ન, ભારતમાં ક્યાં ત્રણેય પ્રાણીઓ જોવા મળે છે? જવાબ આવશે, ભારતમાં સિંહ, દીપડો અને વાઘ આ ત્રણ પ્રાણીઓ એકસાથે વિચરતા જોવા મળે છે. પાંચમો પ્રશ્ન, ભારતમાં વાઘ ક્યાં જોવા મળે છે? જવાબ આવશે, ભારતમાં વાઘ પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને હિમાલયના ક્ષેત્રોમાં જોવા મળે છે. છઠ્ઠો પ્રશ્ન છે, ભારતમાં લાલ પાંડા ક્યાં જોવા મળે છે? જવાબ છે, ભારતમાં લાલ પાંડા હિમાલયના શીત વનોમાં જોવા મળે છે. સાતમો પ્રશ્ન, ગુજરાતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી લુપ્ત થવાને આરે છે? જવાબ છે, ગુજરાતની નદીઓમાં જોવા મળતી જળ બિલાડી લુપ્ત થવાને આરે છે. આઠમો પ્રશ્ન, વન્યજીવોના સંરક્ષણ માટે મોટાભાગના રાજ્યોએ શેની રચના કરી છે? જવાબ છે, વન્યજીવોના સંરક્ષણ માટે મોટાભાગના રાજ્યોએ સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના કરી છે. રણ પ્રદેશનું જીવન. પહેલો પ્રશ્ન છે, સહરાના રણમાં વનસ્પતિ સાથે ઓછી છે? જવાબ છે, સહરા એક રણ પ્રદેશ છે, તેની આબોહવા ગરમ અને શુષ્ક છે, તેમજ ત્યાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી ત્યાં વનસ્પતિ ઓછી છે. બીજું, સહરાના રણમાં કઈ જાતિના લોકો વસે છે? જવાબ છે, સહરાના રણમાં બેદુઈન, તુઓરંગ અને બર્બર જેવી જનજાતિના લોકો વસે છે. ત્રીજો છે, સહરાના રણમાં લોકો શેની ખેતી કરે છે? જવાબ આવશે, સહરાના રણમાં ખજૂર અને ઘઉંની ખેતી કરે છે. ચોથો પ્રશ્ન છે, લડાખમાં વનસ્પતિનું પ્રમાણ સાથી ઓછું ખૂબ ઓછું છે? જવાબ છે, લડાખમાં ઠંડા રણમાં વાતાવરણ શુષ્ક એટલે કે સૂકું હોવાથી ત્યાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ ઓછું છે. પાંચમો પ્રશ્ન, લડાખના લોકો ક્યાં પ્રાણીઓ પાળે છે અને શા માટે?
જવાબ છે લડાખના લોકો દૂધ અને માંસ મેળવવા માટે બકરીઓ ઘેટા અને યાક જેવા પ્રાણીઓ પાળે છે. છઠ્ઠો પ્રશ્ન, લડાખમાં કઈ પ્રજાતિના લોકો વસે છે, તેઓ કયો ધર્મ પાળે છે? જવાબ છે લડાખમાં ઇન્ડો આર્યન, તિબેટિયન અને લડાખી પ્રજાતિના લોકો વસે છે. મોટાભાગના લડાખના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. સાતમો પ્રશ્ન, ભારતનો કયો પ્રદેશ નાના તિબેટ તરીકે ઓળખાય છે? જવાબ છે લડાખમાં તિબેટિયન સંસ્કૃતિના બહોળા ફેલાવાને કારણે લડાખને નાના તિબેટ તરીકે ઓળખવામાં આવે છે. આઠમો પ્રશ્ન, કચ્છનું રણ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે અને તે કયા રણનો ભાગ છે? જવાબ છે કચ્છનું રણ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે, તે રાજસ્થાનના થરના રણનો ભાગ છે. નવમો પ્રશ્ન, કચ્છના મોટા રણમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? જવાબ આવશે કચ્છના મોટા રણમાં સુરખાબ એટલે કે ફ્લેમિંગો, લાવરી, ઘોરાડ, કુંજ, સારસ વગેરે પક્ષીઓ જોવા મળે છે. દસમો પ્રશ્ન, કચ્છના દરિયા કિનારાના લોકો કયા કયા વ્યવસાયમાંથી રોજગારી મેળવે છે? જવાબ છે કચ્છના દરિયા કિનારાના લોકો વહાણવટુ, માછીમારી તેમજ ઝીંગા પકડવા વગેરે વ્યવસાયોમાંથી રોજગારી મેળવે છે. અગિયારમો પ્રશ્ન, કચ્છમાં કયા કયા પાક લેવામાં આવે છે? જવાબ છે કચ્છમાં ખારેક, દાડમ, નાળિયેર અને કચ્છી કેસર કેરી વગેરેના પાક લેવામાં આવે છે. બારમો પ્રશ્ન, કચ્છમાં કયો ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે? જવાબ છે કચ્છમાં પ્રવાસન ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે. છઠ્ઠો પ્રશ્ન મેન આવે છે, નીચેના પ્રશ્નના મુદ્દા સ્વરૂપે લખો. તેમાં સંસાધનના આધારે પ્રશ્ન આવ્યો છે, સંસાધન એટલે શું? એમને જવાબ જોઈએ, પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા હવા, જળ, જમીન, વનસ્પતિ, ખનિજો વગેરેના સ્વરૂપમાં મળતા કુદરતી તત્વો કે પદાર્થોને કુદરતી સંસાધન કહે છે. સંસાધનોને સામાન્યતઃ બે જૂથોમાં વહેંચવામાં આવે છે, પહેલું કુદરતી સંસાધનો અને બીજું માનવ નિર્મિત સંસાધનો. કુદરતી સંસાધનોમાં ભૂમિ, જળ, ખનિજો, જંગલો વગેરેનો સમાવેશ થાય છે. આ સંસાધનોના બે પ્રકાર પડે છે, જૈવિક અને અજૈવિક. જમીન અને જળ એ અજૈવિક સંસાધનો છે, જ્યારે જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધનો છે. માનવ નિર્મિત સંસાધનોમાં માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા, સામાજિક સંસ્થાઓ વગેરે સમાવેશ થાય છે. આ ઉપરાંત માનવીના જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્યનો સમાવેશ થાય છે. ત્યારબાદ આવે છે ભૂમિ સંસાધનને આધાર પ્રશ્ન, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો ક્યાં ક્યાં છે? તેમનો જવાબ આવશે જમીન ધોવાણ અટકાવવાના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે. પહેલું, જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું. બીજું, ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચય રેખીય પગથિયાની તરાથી વાવેતર કરવું. ત્રીજું, પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. ચોથું, જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા. પાંચમું, પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. છઠ્ઠું, ખેતરોમાં પડ ધોરણમાં થતું અટકાવવા ખેતરોની ફરતે પાળ બાંધવા અને વૃક્ષારોપણ કરવું. આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડે જેથી અટકાવે છે. ત્યારબાદ જળ સંસાધનમાં પ્રશ્ન છે, જળ તંગી એટલે શું? જવાબ છે કે જળતંગી એટલે પાણીની અછત. ભારતના છેલ્લા છ દાયકામાં વસ્તી વિસ્ફોટ થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવનધોરણના કારણે પાણીના વપરાશથી ઝડપી વધારો થઈ રહ્યો છે. દરેક પ્રકારની ગંદકી સાફ કરવા માટે પણ પાણીનો ઉપયોગ વધી રહ્યો છે. વળી વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલો દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળસ્તર પણ નીચું ગયું છે. પરિણામે હાલમાં દેશના ઘણા ભાગોમાં જળતંગીનું સંકટ ઘેરું બન્યું છે. આજે ભારતમાં લગભગ 8% શહેરોમાં અને લગભગ 50% ગામડોમાં પીવાલાયક પાણીની તંગી વર્તાય છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારબાદ વન અને વન્યજીવ સંસાધન, એમાં પ્રશ્ન છે જંગલોનું આર્થિક મહત્ત્વ શું છે? અને જવાબ છે જંગલોનું આર્થિક મહત્ત્વ નીચે પ્રમાણે છે. પેલું, જંગલોની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલોમાંથી સાગ, સાલ અને સીસમ જેવા મજબૂત અને ઇમારતી લાકડા મળે છે, તેમાંથી ઘરનું ફર્નિચર પણ બને છે. બીજું, દેવદાર અને ચીડ જેવા વૃક્ષોના પોચા લાકડામાંથી રમતગમતના સાધનો, ચા અને દવાના પેકિંગની પેટીઓ, દિવાસળી, કાગળ, કૃત્રિમ રેસા વગેરે વસ્તુઓ બને છે. ત્રીજું, વાંસમાંથી કાગળ અને રેયોન જે તેમજ ટોપલા, ટોપલી, રમકડા, સાદડી અને ગૃહ સુશોભનની વસ્તુઓ બને છે. ચોથું, જંગલોમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિઓ વગેરે મળે છે. પાંચમું, ખેરના લાકડામાંથી કાથો મળે છે. છઠ્ઠું, ચીડના
ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન અને યુકેલિપ્ટસના પાનમાંથી ઔષધીય તેલ મળે છે. સાતમું ચંદનના વૃક્ષોમાંથી ચંદનનું લાકડું, સુખડ તેમજ સુખડનું તેલ મળે છે. આઠમું સુંદરી વૃક્ષના લાકડામાંથી હોળી બને છે. ત્યારબાદ આવે છે રણ પ્રદેશનું જીવન. તેમાં પ્રશ્ન આપ્યો છે, સહરાના રણના વનસ્પતિ અને પ્રાણી જગત વિશે લખો. જવાબ જોઈએ, સહરાના રણની વનસ્પતિ પહેલાં જોઈએ. સહરા રણ પ્રદેશ હોવાથી અહીં વનસ્પતિ ખૂબ ઓછી જોવા મળે છે. રણની ધાર પર જ્યાં ખૂબ ઓછો વરસાદ પડે છે ત્યાં ટૂંકું ઘાસ થાય છે. રણ પ્રદેશમાં મુખ્યત્વે કેક્ટસ, કાંટાળા છોડ વગેરે વનસ્પતિ થાય છે. અહીંના રણદ્વીપમાં ખજૂરીના વૃક્ષો પુષ્કળ થાય છે. જે સહરા રણનું પ્રાણી જગત, સહરાના રણનું મુખ્ય પ્રાણી ઊંટ છે, તે રણનું વહાણ કહેવાય છે. રણદ્વીપમાં ઘેટા, બકરા, ઘોડા, ખચ્ચર, ગધેડા વગેરે પ્રાણીઓ ઉછેરવામાં આવે છે. આ ઉપરાંત રણ પ્રદેશમાં શિયાળ, જરખ, વીછી, કાંચિંડા, સાપ, ગરોળી, ઘો વગેરે જોવા મળે છે. પછી આવજો પ્રશ્ન નંબર સાતમાં, ટૂંક નોંધ લખો. ભૂમિ સંસાધન, ભૂમિ સંસાધનના અંદર ટૂંક નોંધ છે, એનો જવાબ જોઈએ. સામાન્ય રીતે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવામાં આવે છે કે જેની ઉપર વનસ્પતિ ઉગે છે. જમીન અનેક પ્રકારના કણોથી બનેલી છે. ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને રેગોલિથ કહેવામાં આવે છે. રેગોલિથમાં હવા અને પાણી જેવા જૈવિક દ્રવ્યો ભળતા જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને તેના પ્રકાર પર આધારિત છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને તેના પ્રકાર મુજબ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. પહેલું કાપની જમીન, બીજું રાતી અથવા લાલ જમીન, ત્રીજું કાળી જમીન, ચોથું લેટેરાઇટ જમીન, પાંચમું રણ પ્રકારની જમીન, છઠ્ઠું પર્વતીય જમીન, સાતમું જંગલ પ્રકારની જમીન અને આઠમું દલદલ પ્રકારની જમીન. જળ સંસાધનમાં પ્રશ્ન જોઈએ, જળ સંસાધનની જાળવણી 6 મુદ્દા લખવા અને જવાબ જોઈએ. પહેલું, જળ સંસાધનની જાળવણી માટે તેનો વિવેકપૂર્વક ઉપયોગ સૌથી પહેલી આવશ્યકતા છે. બીજી જરૂર છે જળ સંચયની. જળ સંચય અને જળ સંરક્ષણ માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું. ત્રીજું, હવે ભૂમિગત જળના સ્તરને ઉપર લાવવાનો પ્રયાસો કરવા. ચોથું, નદીઓના પાણીને રોકીને જળ સંચયનનું કરવું, આ માટે નદીઓ પર બંધો બાંધવા. પાંચમું, વૃષ્ટિજળને રોકી તેને એકઠું કરવું, આ માટે શોષકુવા બનાવવા તેમજ ખેત તલાવડીઓ બનાવી નાની નદીઓ પર બંધારા બાંધવા. છઠ્ઠું, લોકોમાં જાગૃતિ લાવી જળ સંસાધનની જાળવણી માટે લોકભાગીદારી વધારવી. ત્યારબાદ વન અને વન્ય જીવ સંસાધન, એમાં ટૂંક નોંધ લખો. વન્ય જીવ સંરક્ષણ 6 મુદ્દા લખવા અને જવાબ જોઈએ. પેલું, વન્ય જીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા માટે સરકારે કડક કાયદા બનાવવા જોઈએ અને તેનો કડક અમલ કરવો જોઈએ. બીજું, વખતો વખત વન્ય જીવોની વસ્તી ગણતરી કરવી જોઈએ. ત્રીજું, જંગલો વન્યજીવોનું નિવાસ સ્થાન છે, તે વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે, તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. ચોથું, લોકોને વન્યજીવોનું મહત્ત્વ સમજાવવું જોઈએ, તેઓને વન્યજીવ સંરક્ષણની સમજ આપવી જોઈએ. પાંચમું, જંગલમાં દાવાનળ ન સળગે તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ. જંગલમાં જો આગ લાગે તો તેને ઝડપથી ડામવા માટે તંત્રે સજાગ રહેવું જોઈએ. છઠ્ઠું, વન્યજીવોને તબીબી સારવાર મળી રહે એવા પ્રયત્નો કરવા જોઈએ. સાતમું, વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ. રણ પ્રદેશનું જીવન, એમાં ટૂંકનો લખો કચ્છનું રણ અને જવાબ જોઈએ. કચ્છનું રણ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. તે ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે આવેલું છે. તેની ઉત્તરે અને પૂર્વે પાકિસ્તાન દેશ અને રાજસ્થાન રાજ્ય જિલ્લા આવેલા છે. કચ્છના રણના બે ભાગ છે, એમાં પહેલું આવે છે મોટું રણ અને બીજું છે નાનું રણ. કચ્છમાં ઉત્તરે મોટું રણ અને તળ ગુજરાત તરફ કચ્છનો મધ્યમાં નાનું રણ આવેલું છે. તેમનો કુલ વિસ્તાર આશરે 27,200 ચોરસ કિલોમીટર છે. આ રણ પ્રદેશો ખંડીય છાજલી ઊંચકવાથી રચાયા હોવાનું મનાય છે. કચ્છનું રણ રાજસ્થાનના થરના રણનો એક ભાગ છે. કચ્છનો રણ પ્રદેશ નીચાણમાં હોવાથી ચોમાસામાં તેમાં પાણી ભરાઈ જાય છે. કચ્છના મોટા રણ કરતાં નાનું રણ જલ્દી સુકાઈ જાય છે. પાણી સુકાતા જમીન પર ક્ષારનો પોપડો જામે છે, જે સફેદ રણનું સ્વરૂપ ધારણ કરે છે. કચ્છના રણની આબોહવા ગરમ અને સૂકી છે,
અહીં વરસાદ બહુ ઓછો પડે છે। ત્યારબાદ પ્રશ્ન 8મો, નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો તેમના યોગ્ય સ્થાને નામ સાથે દર્શાવો, જેમાં લડાખ, કચ્છનું રણ, નર્મદા નદી, સાબરમતી નદી, અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ દર્શાવવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર, ઉપરના ભાગમાં અહીંયા જે ભાગ છે એમાં આવશે લડાખ, પછી અહીંયા આવશે કચ્છનું રણ ગુજરાતમાં, ત્યાં સાબરમતી નદી આ દર્શાવી છે, અને આ બાજુ દર્શાવેલી છે નર્મદા નદી, બરાબર છે। ત્યારબાદ આવશે અહીંયા નીચે અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહો। તો વિદ્યાર્થી મિત્રો, આ હતા અલગ અલગ આ પાઠને લગતા દરેક નાના મોટા પ્રશ્નોના જવાબો। વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો, સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા જેટલા વિડીયોઝ મૂકાયની નોટિફિકેશન તમને સૌ પ્રથમ જોવા મળે। આ ચેનલ પર ઘણા બધા બીજા વિડીયોઝ પણ ધોરણ 7ના મુકાઈ ગયા છે, પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો, આવનારી પરીક્ષામાં ઘણા બધા મોસ્ટ ટાઈમ પ્રશ્ન પૂછાય એમાંથી। તો અલગ અલગ વિડીયોઝ જોવાથી તમારા જ્ઞાનમાં પણ વધારો થશે। તો જોતા રહેજો વિડીયો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો, ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ। થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર।